શ્રાવણની શરૂઆત સાથે શિવભક્તો ઉમંગમાં આવી ગયા છે. ઠેર ઠેર શિવાલયોમાં દર્શન કરવાની પરંપરાની સાથે પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરોમાં પણ શ્રાવણની ભીડનો અનોખો અંદાજ હોય છે. આવો જ ભક્તિનો અદ્વિતીય અંદાજ જોવા મળ્યો ગાંધીનગર ખાતે આવેલા અમરનાથ ધામમાં. ગાંધીનગરથી મહુડી જતા રસ્તામાં વનરાજીની વચ્ચે વસે છે બાબા બર્ફાની. ગુજરાતની જ ભૂમિ પર રમણીય સ્થાને વસેલા બાબા અમરનાથના દર્શન ભક્તો માટે અદ્વિતીય અનુભવ છે એ વાતની સાબિતી છે આ દ્રશ્યો. ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા આ દ્રશ્યો છે બાબાના ધામના જ. નાનકડી ગુફા જેવી રચનામાં વિશાળ બરફનું શિવલિંગ અને તેની પૂજા માટે ભેગા થયેલા કાવડિયાઓ, શિવજીના દર્શન માટે તાલાવેલી અને હૈયે હૈયું દડાય તેવી ભાવિકોની ભીડ છે ને અદ્ભુત નજારો. શ્રાવણની શરૂઆત સાથે જ કાવડ યાત્રાનો આ અદ્ભુત નજારો બતાવે છે શિવ ભક્તોનો ભાવ. પણ માત્ર વાત શ્રાવણ અને શ્રાવણીયા સોમવારની જ નથી, જન્માષ્ટમીમાં પણ અહીંયા વિવિધ આયોજન થાય છે જેમાં શ્રદ્ધાથી ભક્તો જોડાય છે. અને આ બધા કાર્યક્રમમાં જો કોઈ સૌથી મોટું આકર્ષણ હોય તો તે છે 600 દીવાની આરતી. શેષનાગના આકારમાં દીવડાઓની ઝગમગ મનને ભક્તિના રંગથી આંજી દે છે. ધર્મ સાથે વિજ્ઞાનનો સંયોગ છે બાબા અમરનાથનું આ ધામ, જ્યાં બારે માસ ભક્તો આવીને પોતાની દર્શન અભિલાષા પૂર્ણ કરે છે. કોઈ દુર્ગમ માર્ગ નહીં પણ સીધો જ ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરાવે છે ગુજરાતનું આ અમરનાથ ધામ.